જામનગરના સાંઢિયા પુલ નજીક કંસુમરા પાટિયા પાસે કોઈ અજાણ્યું વાહન એક સ્કૂટરને પાછળથી ઠોકર મારી પલાયન થઈ ગયું હતું. સ્કૂટર ચાલકને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ અપમૃત્યુ થયું હતું. પોલીસે આ અકસ્માત સર્જનાર વાહન તથા તેના ચાલકનું પગેરું દબાવવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત જામનગર રાજકોટ હાઈવે પર જાંબુડાના પાટિયા પાસે કાર, બાઇક અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મનજીભાઈ નામના વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ છે. 5 વર્ષ સુધીની વયના બાળકોના મૃત્યુના મુખ્ય કારણોમાં ન્યુમોનિયાની બીમારીનો સમાવેશ થાય છે. ન્યુમોનિયા બીમારી ન્યુમોકોકસ બેક્ટેરિયાને કારણે થાય છે. સરકારે બાળકોને ન્યુમોનિયાથી બચાવવા માટે PCV વેક્સિન નિઃશુલ્ક આપવાનું અભિયાન શરૂ કર્યું છે. જામનગર જિલ્લામાં દરેડથી આ વેક્સિનેશન અભિયાનનો શુભારંભ થયો છે. આ તકે કલેક્ટર ડૉક્ટર સ્વરૂપ પારધી, જિલ્લા પંચાયત પ્રમુખ ડૉક્ટર બથવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગર શહેરમાં મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજયકુમાર ખરાડી, આરોગ્ય સમિતિ ચેરમેન ડિમ્પલબેન રાવલ વગેરેની ઉપસ્થિતિમાં વેક્સિનેશન અભિયાનનો આરંભ થયો હતો. અતિવૃષ્ટિથી પ્રભાવિત જામનગર સહિતના જિલ્લાઓના ખેડૂતોને હેક્ટર દીઠ 13,000ની તથા મહત્તમ 26,000ની સહાયની રાજ્ય સરકારે ઘોષણા કરી હતી. આ પછી સરકારે ખેડૂતો માટે વધુ એક રાહતરૂપ ઘોષણા કરી છે. ખેડૂતોને વગર વ્યાજની લોન આપવા માટે રાજ્ય સરકારે ₹500 કરોડનું રિવોલ્વિંગ ફંડ ફાળવ્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના મુદ્દે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હવાઈ ચોક વિસ્તારમાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું તથા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.